Namaskar, Vidiar دي મેં તમને બધા લોકોને કોર્સ પણ આપી દીધો છે સમાજ વિદ્યાનો અને પીડીએફ પણ મોકલી દીધી છે આપણે એક્ઝામ માટેની જે પીડીએફ છે એમાં મેં તમને વિભાગ એમાં જોડકા આપી દીધા ખરા ખોટા ખાલી જગ્યા એમ આપી દીધા છે અને એક માતના ક્વેશ્ચન આન્સર બીજું વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડીમાં નકશો પણ આપી દીધો છે આ તમારી ફાઇનલ એક્ઝામ માટેનો કોર્સ છે કે જેમાં સિત્તેર ટકા બાદ કરેલો કોર્સ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યો હતો એમાંથી પેપર કાઢેલું છે અને ધોરણ દસનું પહેલું ચેપ્ટર આપણે જેટલું ચલાવ્યું છે બેટા એમાંથી પણ કાઢેલું છે આપણે રોજ થોડું થોડું કરીશું આજે વિભાગ એના જોડકા જે ચાર માર્કમાં તમારે પૂછાય છે મેં તમને ત્રણ જોડકા આપ્યા છે એમાંથી પૂછાશે અને આપણે વિભાગ બીના આજે ક્વેશ્ચન શરૂઆત કરીએ રોજ નાનું નાનું કરીએ અને વિભાગ બી પછી વિભાગ બી પૂરો થઈ જાય એટલે વિભાગ સી બરાબર રોજ આમાંથી હું આવી રીતે રિવિઝન કરાવીશ અને બાજુમાં તમને બધાના જ આન્સર આપી દીધા છે નાના નાના ક્વેશ્ચનના અને મોટા ક્વેશ્ચન બી સી અને ડી એમાં બાજુમાં તમને પેજ નંબર આપી દીધો છે એટલે નવનીતમાં ઈ પેજ ઉપર ઈ ક્વેશ્ચન તમારે હશે બરાબર બેટા ચાલો

બીજું આપણને ભૂકંપ તો કે આપણે તો કરતા નથી તો ભગવાન દ્વારા મન પડે ત્યારે ધરતીમાંથી આમ હલવા મંડતું હોય એના પછી દસ એપ્રિલ ને ગીર જંગલો તો માનવ સર્જિત શું આવે તો કે બધા માણસો ભેગા થઈ અને હુલડ કરતા હોય કોઈ વસ્તુનો વિરોધ કરે તો માનવસર્જીત આપત્તિમાં આવશે હુલ્લડ કુદરતી તો ઓબ્વિયસલી કુદરત દ્વારા કયું થાય છે તો કે ભૂકંપ એશિયા સિંહો એ આપણને ખબર જ છે પ્લેસ એક જ આપ્યું છે ગીરનું જંગલ તો શું હશે એશિયાઈ સિંહો ગીરના જંગલમાં અને વિશ્વ ઓઝોન દિવસ તો આવશે સપ્ટેમ્બર બરાબર ખાસ યાદ રાખવાનું બીજું ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ગાંધીજીના કોઈ ગુરુ છે સામે જુઓ એક જ નામ આપ્યું છે શ્રીમદ રાજચંદ્ર દાંડી કૂચ બરાબર તો બાર માર્ચ ઓગણીસો ત્રીસમાં અમેરિકા અને રશિયા સામે બે આપણને શું આપ્યું છે તો કે મહિના આપ્યું છે વધુ કઈટું શું તો કે ઠંડુ યુદ્ધ એ બે વચ્ચે ઠંડુ યુદ્ધ થયું હતું અમેરિકા અને રશિયા બે મહાસત્તા છે વિશ્વ યોગ દિવસ તો કે એકવીસ જૂન આ બાજુ આર્યો 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 બીજું નામ નોડિક આર્યો નોડિક આર્યો નોડિક ઓસ્ટ્રેલિય તો કે નિષાદ બરાબર ઈવીએમ આપણે એનું આખું નામ યાદ રાખવાનું છે ઈવીએમ એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને લોકમત એટલે લોકોના મત કે લોકો શું વિચારે છે એને ભેગું કરવા માટે વીજાણું બે માધ્યમ હોય એક મુદ્રિત હોય બરાબર અને એક વીજાણું હોય તો કે વીજાણું માધ્યમ પૂછ્યું છે આપણને તો આવશે ફિલ્મો રેડિયો ટેલિવિઝન બરાબર આ આપણા જોડકા મેં તમને બરાબર એમાં પહેલો પ્રશ્ન મેં તમને પૂછ્યો તો સુએઝ નહેર શરૂ થવાથી ભારતને શું લાભ થયો તો કે રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર બે સમુદ્ર છે એની વચ્ચે આપણે શું બનાવી હતી નહેર વન એઈટ સિક્સ નાઇન વન એઇટ સિક્સ નાઇન બધું મસ્ત રિવિઝન કરાવ્યું હતું મેં તમને એક્ઝામ વખતે બે સમુદ્ર રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે કઈ નહેર બનાવી પહેલાં સુએસ ક્યારે તો કે વન એઇટ સિક્સ નાઇનમાં હવે એ બની તો ભારત અને બીજો દેશ છે યુરોપ એની વચ્ચેનું અંતર ઘટી ગયું નહેરનો પહેલો ફાયદો કે ભારત અને યુરોપ વચ્ચે કેટલું અંતર ઘટ્યું હતું કે સાત હજાર કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું એટલે કે ઓછું થયું કદાચ બાર હજાર થતું હોય તો સાત હજાર ઘટી ગયું પાંચ હજાર હજાર થયું એમ તેથી શું થયું તો કે હવે આપણે જળ માર્ગ દ્વારા યુરોપ જવું હોય યુએસએ જવું હોય કેનેડા જવું હોય પ્લસ આપણે વેપાર કરવો હોય તો આપણે સાત હજાર કિલોમીટર ઘટી જાય બરાબર તો સમયની બચત થાય છે અને આ દેશો સાથે આપણે શાંતિથી ઝડપથી ફટાફટ વિદેશ વેપારનો ખૂબ લાભ એટલે વધારે ને વધારે આપણને પ્રોફિટ મળી શકે કઈ જગ્યાએ તો કે સૌથી પહેલાં રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે બની આપણી સુએઝ નહેર ક્યારે વન એઇટ સિક્સ નાઇન ફાયદો કોને થયો તો કે ભારતને તો થયો જ છે પ્લસ યુરોપ એ બે વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું ભારત અને યુરોપ વચ્ચે સાત હજાર બરાબર સ્ટુડન્ટ્સ ઓકે ક્વેશ્ચન પ્લેટો કેટલી છે યુરેશિયન પ્લેટ પેસિફિક પ્લેટ યુરેશિયન પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ અ આફ્રિકન પ્લેટ એન્ટાર્ક્ટિક પ્લેટ અને છેલ્લું ઇન્ડો ઓસ્ટ્રેલિયન બે બેની જોડી પેસિફિક યુરેશિયન ઉત્તર અમેરિકન દક્ષિણ અમેરિકન આફ્રિકન એન્ટાર્કટિકા અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ટોટલ કેટલી છે બેટા સાત બરાબર પહેલાં બે ક્વેશ્ચન પૂછ્યા છે જો મૃદાવરણીય પ્લેટો કેટલી છે તો આપણે સરસ મજાનું વાક્ય લખવાનું કે મૃદાવરણીય પ્લેટો મુખ્ય સાત છે સાત નીચે પેન્સિલ અને સ્કેલથી અંડરલાઈન થવી જ જોઈએ પછી એ કેમ કે જો અહીંયા નંબર આપેલા હશે પેપરમાં વન ટુ થ્રી કેટલામાં પ્રશ્ન હોય ખબર નહીં બરાબર તો આપણે વન ટુ થ્રી નંબર ન અપાય આપણે એ નંબર અપાય કાપ મેં તમને પહેલાં જ કીધું હતું ફૂદડી કેવી રીતે એરો કરવો તમારે નક્કી કરી લેવાનું પછી પેપરમાં કરવા ન ચાલો પછીનો ક્વેશ્ચન છે ત્રીજો આપણને સંકલ્પના પૂછી હતી અપ એટલે બોલીએ છીએ તો પેલા દૂર થાય છે આપણા હોઠ તો શું કહે છે કેટલીક જગ્યાએ આપણી જે મૃદાવરણીય પ્લેટો છે સાત એ એકબીજાથી કેવી થાય છે અલગ એટલે કે દૂર અપ એટલે ઉપર જવું એમ અપ ડાઉન ડાઉન એટલે નીચે અપ એટલે ઉપર તો વિરોધાભાસ થયો ને બે એકબીજાથી કેવી થઈ દૂર એને કહેવાય અપસારી પ્લેટો નીચેનું આપણે લખવાનું નથી મેં ત્યારે દ્વીપ દ્વીપ કોને કહેવાય તો કે જેની બધી બાજુએ સમુદ્ર કે પાણીથી ઘેરાયેલો હોય પેલા તો બધી બાજુએ શું છે સમુદ્ર કે પાણી એવો ભૂખંડ એને કહેવાય દ્વીપ ટાપુ અને કાબેટ એક જ એક્ઝામ્પલ દેવાનું દીવનો કે લક્ષદ્વીપનો બરાબર તમારે જે મરજી હોય એક એક્ઝામ્પલ આપીને હાલતા એના પછી સમુદ્ર જો બે પાણી પાણીવાળું આવે છે એટલે ખાસ યાદ રાખજો શું પૂછ્યું છે સમુદ્ર પાણીનો ખૂબ વિશાળ અને વિસ્તૃત એટલે વધારે જથ્થો હોય એને સમુદ્ર કહેવાય સાગર કહેવાય કદરિયો કહેવાય આપણે ગમે લખી નાખવાનું રાતો ભૂમધી ઓલરેડી તમે પાકો કર્યો સુએઝ નહેરમાં એટલે એ ચાલે બરાબર ને કા અરબ સાગર રોજ હું બેથી ત્રણ બે થી ત્રણ ક્વેશ્ચન પાકા કરાવીશ બરાબર સ્ટુડન્ટ્સ આજે મહેરબાની કરીને એકવાર નહીં બે વાર વિડીયો સાંભળી લેશો તો પણ ક્વેશ્ચન આવડી જશે ઓલ ધ બેસ્ટ ફોર યો એક્ઝામ નમસ્કાર